हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर में आपणे एक्टिव पेसिवनी चर्चा करी रह्या हता। तेमा आपणे छे त्रण सिम्पल टेन्स विषे छे ते आपणे अभ्यास कर्यो, सिम्पल प्रेझेंट टेन्स, सिम्पल फ्यूचर टेन्स एंड सिम्पल पास्ट टेन्स। बराबर, तो आजे आपणे જોવાનું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવનું પેસિવ કેવી રીતે કરવું તે। બરાબર, કયા ટેન્સનું જોવાનું છે? તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। तो कंटीन्यूअस प्रेजेंट टेन्स एटले क्यों काळ थशे? चालू वर्तमान काळ। तो चालू वर्तमान काळनू एक्टिवनू पेसिव केवी रीते करवू ते आपणे जोशुं। बराबर, परंतु एक्टिवमांथी पेसिवमां फेरवाना नियमो छे ते आपणे पाछा याद छे ते करी जईए। तेमां पहेलो नियम छे ते शुं छे? कर्तानुं स्थान छे ते कर्म लेशे, कर्मनुं स्थान छे ते कर्ता लेशे। पछी बीजुं जे छे ते के डायरेक्टनुं सॉरी एक्टिवनुं पेसिव करशुं ત્યારે છે તે કર્મને ધ્યાનમાં રાખીને ટુ બીનું રૂપ છે તે મૂકવાનું છે। પછી ત્રીજો ફેરફાર છે તે છે કે એક્ટિવ પેસિવમાં ગમે તે કાળ હોય હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ જ આવશે। પછી જે કર્તા છે તેની આગળ શું મૂકવાનું છે? બાય પ્રીપોઝિશન આપણે મૂકવાનું છે। તો એટલા મુખ્ય નિયમો છે। તો આજે આપણે જોવાનું છે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળનું એક્ટિવનું પેસિવ કેવી રીતે કરવું તે। પરંતુ ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વાક્ય રચના આપણે યાદ હોવી જોઈએ ને? તો કરો જોઈએ ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વાક્ય રચના। આપણે ટેન્સમાં જે વાક્ય રચના ભણ્યા હતા તે, તો તેમાં શું છે? તો આપણે જોઈએ અહીંયા વાક્ય રચના લખેલી છે કે એક્ટિવ વાક્ય રચના શું છે કે કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લેવાનું છે। ક્યુ રૂપ લેવાનું છે? તો યાદ રાખશું કે ગમે તે ચાલુ કાળ હોય, બરાબર, ચાલુ કાળ હોય તો ચાલુ કાળમાં હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે। બરાબર, એક્ટિવ વાક્ય રચનામાં તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। બરાબર, તો સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બીના રૂપ આવે છે એમ ઇઝ અને આર। ક્યાં ક્યાં આવે છે? એમ ઇઝ અને આર આવે છે ચાલુ વર્તમાન કાળમાં ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ વાક્ય રચના છે। ત્યાં કર્તાને ધ્યાનમાં રાખીને આપણે એમ ઇઝ આર મૂકીએ છીએ। તો જ્યારે કર્તા તરીકે આઈ હશે ત્યારે આપણે શું મૂકશું? એમ મૂકશું। જ્યારે કર્તા તરીકે હી સી ઇટ અને એક વચન હશે ત્યારે આપણે શું મૂકીએ છીએ? ઇઝ મૂકીએ છીએ। અને બહુવચન સાથે શું મૂકીએ છીએ? આર મૂકીએ છીએ। બરાબર, તો આ છે એક્ટિવ વાક્ય રચના થઈ। આપણે પેસિવ વાક્ય રચનાનો અભ્યાસ કરવાનો છે। તો પેસિવ વાક્ય રચનામાં આપણે ખબર જ છે કે પહેલો જ નિયમ છે તે કર્તાનું સ્થાન કર્મ લઈએ અને કર્મનું સ્થાન કોણ લઈએ? કર્તા લઈએ। તો અહીંયા કર્તાનું સ્થાન કર્મ લેશે, પછી અહીંયા છે તે કર્તાને ધ્યાનમાં રાખીને એમ ઇઝ આર મૂકતા હતા। પેસિવ વાક્ય રચનામાં આપણે કોને ધ્યાનમાં રાખીને મૂકશું? કર્મને ધ્યાનમાં રાખીને એમ ઇઝ આર છે તે મૂકશું। તો કર્મ જ્યારે આઈ હશે તો તેની સાથે આપણે શું લેશું? એમ લેશું। અને જ્યારે મુખ્ય કર્મ જ્યારે હશે ત્યારે તો આઈ હશે જ નહીં। આઈ ક્યારે હશે? કે જ્યારે ગૌણ કર્મ હશે ત્યારે સજીવ આપેલું હશે। બરાબર, તો જ્યારે સજીવ હશે ત્યારે તો આઈ હશે, તો તેની સાથે એમ લેશું, હી સી ઇટ હશે જો ગૌણ કર્મ હશે તો, અથવા તો જ્યારે છે તે મુખ્ય કર્મ હશે તો મુખ્ય કર્મ તો નિર્જીવ જ હશે, તો એક વચન કે બહુવચન તે જ આપણે જોવું પડશે। તો એક વચન હશે તો ઇઝ લેશું અને બહુવચન હશે તો શું લેશું? આર છે તે લેશું। બરાબર, કર્મ કર્મને ધ્યાનમાં રાખીને એમ ઇઝ આર, પછી શું મૂકવાનું છે? અહીં આપણે યાદ રાખવાનું છે કે ચાલુ વર્તમાન કાળ હશે, બરાબર, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। તો જો એમ ઇઝ આર છે તે એક્ટિવ વાક્ય રચનામાં પણ એમ ઇઝ આર આવે છે અને પેસિવ વાક્ય રચનામાં પણ એમ ઇઝ આર આવે છે, તો અહીંયા છે તે શું નવું છે? તો નવું છે તો શું છે? બિંગ। બરાબર, તો યાદ રાખવાનું છે કે કર્મ કર્મને ધ્યાનમાં રાખીને એમ ઇઝ આર પ્લસ આપણે શું મૂકવાનું છે? બિંગ મૂકવાનું છે। બિંગ પ્લસ શું મૂકવાનું છે? વી થ્રી। તો તે આપણે ખબર જ છે કે ગમે તે કાળ હોય તેનું એક્ટિવનું પેસિવ કરશું હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ જ આવશે। પ્લસ શું મૂકવાનું છે? બાય પ્લસ કર્તા અને છેલ્લે અન્ય શબ્દ। તો અહીંયા આપણે શું યાદ રાખશું? તો યાદ રાખશું કે એવું નથી વિચારવાનું કે એમ ઇઝ આર સાથે છે તે ક્રિયાપદનું આઈએનજી વાળું જ રૂપ આવે, તો પેસિવમાં પણ આઈએનજી વાળું રૂપ જ આવશે। પરંતુ જ્યારે એમ ઇઝ આરની આરે જ્યારે તમને વી થ્રી આપેલું હશે ને, ત્યારે તમારે સમજી લેવાનું કે એ વાક્ય રચના પેસિવ વાક્ય રચના હશે। કેવી વાક્ય રચના હશે? પેસિવ। બરાબર, કારણ કે આઈએનજી વાળું રૂપ હોય, બરાબર, એમ ઇઝ આરની સાથે આઈએનજી વાળું રૂપ હશે, તો આઈએનજી વાળું રૂપ તો ચાલુ કાળ જ હશે, એક્ટિવ વાક્ય રચના જ હશે। પરંતુ તમને એમ ઇઝ આર આના પછીનો નેક્સ્ટ ટેન્સ છે તે છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એમાં વોઝવેર આવશે। બરાબર, તો વોઝવેર અને તમને એમ ઇઝ આરની સાથે જો વી થ્રી જોવા મળે
તો તે વાક્ય રચના પેસિવ હશે તેટલું આપણે યાદ છે તે રાખવાનું છે. તો આ આપણી પેસિવ વાક્ય રચના અને એક્ટિવ વાક્ય રચના બે થઈ ગઈ બરાબર. તો એક્ટિવ અને પેસિવ વાક્ય રચના આપણે છે તે સમજાઈ ગઈ. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ છે તે જોશું. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે કપિલા ઇઝ સિંગિંગ અ સોંગ. કપિલા ઇઝ સિંગિંગ અ સોંગ. તો આ વાક્ય રચના છે તે એક્ટિવ છે. કેવી છે? એક્ટિવ વોઇસ છે. હવે તેને આપણે ફેરવવાની છે પેસિવ વોઇસમાં. તો આપણે ખબર છે કે પેસિવ વોઇસમાં અત્યારે આપણે બે વાક્ય રચના કરી રહ્યા છીએ. એક્ટિવ એક્ટિવમાંથી અફર્મેટિવ અને નેગેટિવ ઇન્ટરોગેટિવને આપણે છે પાછળથી શીખશું બરાબર. તો અત્યારે છે તે એક્ટિવ વાક્ય રચના આપણે જોઈએ તો અફર્મેટિવ એક્ટિવનું પેસિવમાં અફર્મેટિવનું પહેલાં સેન્ટેન્સમાં રૂપાંતર કરીએ બરાબર. કેવું વાક્ય રચના અફર્મેટિવ સેન્ટેન્સનું? તો પહેલાં આપણે છે ખબર જ છે કે વાક્ય રચનામાં પહેલાં શું છે? કર્મ છે. તો કર્મ આપણે કેવેથી મળશે? વોટથી પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળશે. તો અહીંયા વોટથી આપણે પ્રશ્ન પૂછીએ વોટ ઇઝ કપિલા સિંગિંગ. કપિલા શું ગાઈ રહી છે? તો શું ગાઈ રહી છે? અ સોંગ મળશે ને. કપિલા ઇઝ સિંગિંગ અ સોંગ. તો અ સોંગ આપણે કર્મ મળ્યું. સોંગ છે તે શું થશે? કર્મ થશે. હવે આપણે કર્મને લેવાનું છે આગળ. તો કર્મને આગળ લઈ લેશું ને આપણે બરાબર. તો કરીએ સેન્ટેન્સનું. તો પહેલાં લેશું આપણે કર્મ. તો કર્મ છે એ સોંગ. એ સોંગ. હવે આપણે કર્મને ધ્યાનમાં રાખીને મૂકવાનું છે એમ ઇઝ આર બરાબર. તો સોંગ છે તે શું છે? એકવચન છે. તો એમ ઇઝ આરમાંથી શું લેશું? ઇઝ. તો અ સોંગ ઇઝ. હવે લેવાનું છે બિંગ. પછી લેવાનું છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. તો સિંગનું વી થ્રી શું થશે? સંગ. તો બિંગ સંગ બાય કરતા કોણ છે? કપિલા. આ વાક્ય રચના કેવી થઈ ગઈ? પેસિવ બરાબર. અ સોંગ ઇઝ બીંગ સંગ બાય કપિલા. હવે આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરવું હશે તો એકદમ ઇઝી છે. નોટને ક્યાં મૂકી દેશું? ઇઝ અને બીંગની વચ્ચે. અ સોંગ ઇઝ નોટ બીંગ સંગ બાય કપિલા. અ સોંગ ઇઝ નોટ બીંગ સંગ બાય કપિલા બરાબર. અ સોંગ ઇઝ નોટ બીંગ સંગ બાય કપિલા. એકદમ ઇઝી છે. કયો ટેન્સ આપણે કરી રહ્યા છે? ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ વાક્ય રચના જોઈએ છીએ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં પહેલાં શું આવશે? એક્ટિવનું પેસિવ કરશું તો પહેલાં કર્મ આવશે. કર્મ એકવચન હશે તો ઇઝ, કર્મ બહુવચન હશે તો આર, પછી મૂકશું બિંગ, પછી વી થ્રી, પછી બાય, પછી કરતા, પછી અન્ય શબ્દ હશે તે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ પ્લેઇંગ ચેસ નાઉ. તે અત્યારે ચેસ રમી રહ્યો છે. તો આપણે છે પહેલાં કર્મ મેળવવું પડશે ને. તો કર્મ આપણે કોનાથી મળશે? વોટથી પ્રશ્ન પૂછવાથી. તો વોટ ઇઝ હી પ્લેઇંગ નાઉ. તે અત્યારે શું રમી રહ્યો છે? તો આન્સરમાં આપણે શું મળશે? ચેસ મળશે. તો ચેસ શું થયું? કર્મ થશે ને. ચેસ થયું કર્મ. તો કર્મને આપણે લેવાનું છે આગળ બરાબર. તો કરીએ અફર્મેટિવ સેન્ટેન્સ આ સેન્ટેન્સનું. તો પહેલાં લેશું કર્મ. તો કર્મ છે ચેસ. તો ચેસ. હવે ચેસ પણ એક વચન છે એટલે ઇઝ. ચેસ ઇઝ બીંગ. હવે લેવાનું છે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો પ્લેઇંગનું વી થ્રી શું થશે? પ્લેડ. તો ચેસ ઇઝ પ્લેડ બાય કરતા લેશું. કરતા કોણ છે? હી છે. આ હી છે તે કરતા વિભક્તિ છે.
આપણે તેની સ્થાન બદલી કરશું, તે કર્મના સ્થાને જશે તો હિની કરતા વિભક્તિ થઈ જશે હિમ, સોરી કર્મ વિભક્તિ થઈ જશે હિમ, તો આપણે હિમ થઈ ગઈ બરાબર. તો અહીંયા શું લખશું? બાય હિમ. અ ચેસ ઇઝ બીંગ પ્લેડ બાય હિમ. આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરશું તો નેગેટિવ શું થશે? અ ચેસ ચેસ ઇઝ નોટ બીંગ પ્લેડ બાય હિમ. ચેસ ઇઝ નોટ બીંગ પ્લેડ ચેસ ઇઝ નોટ બીંગ પ્લેડ બાય હિમ બરાબર. આ એક્ટિવ વાક્ય રચના હતી, તેમાંથી આપણે ફેરવી છે પેસિવની અંદર. તેના પછીનું સેન્ટેન્સ આપણે જોઈએ. વી આર કટિંગ મોર એન્ડ મોર ટ્રીઝ. વી આર કટિંગ મોર એન્ડ મોર ટ્રીઝ. આપણે વધુ ને વધુ વૃક્ષો કાપી રહ્યા છીએ બરાબર. તો આ વાક્ય રચના થઈ એક્ટિવ. આપણે કરવાની છે પેસિવ. પેસિવ વાક્ય રચના આપણે વર્ડથી પ્રશ્ન પૂછવાથી મળશે. તો ચાલો વર્ડથી પ્રશ્ન પૂછીએ આપણે. તો શું થશે? તો વર્ડથી, તો વોટ આર, વોટ આર વી કટિંગ. વોટ આર વી કટિંગ. આપણે શું કાપી રહ્યા છીએ? તો શું કાપી રહ્યા છીએ? મોર એન્ડ મોર ટ્રીઝ, વધારે અને વધારે વૃક્ષો. તો વધારે અને વધારે વૃક્ષો આપણે કર્મ મળ્યું. હવે આપણે પેસિવ વાક્ય રચના કરવી હોય તો પેસિવ વાક્ય રચનામાં પહેલાં આવે કર્મ. તો કર્મ આપણે લેશું મોર એન્ડ મોર ટ્રીઝ. પહેલાં અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ તો કર્મ મળ્યું મોર એન્ડ મોર ટ્રીઝ. મોર એન્ડ મોર ટ્રીઝ. હવે અહીંયા આર મૂક્યું વીને ધ્યાનમાં રાખીને, પરંતુ આપણે આર મૂકવાનું, એમ ઇઝ આર મૂકવાનું છે કર્મને ધ્યાનમાં રાખીને. તો મોર એન્ડ મોર ટ્રીઝ, વધુ અને વધુ વૃક્ષો. એકવચન છે બહુવચન? બહુવચન છે, એટલે શું લેશું? આર લેશું. તો મોર એન્ડ મોર ટ્રીઝ આર. હવે લખશું બીંગ. હવે લેશું ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. તો કટિંગનું ભૂતકૃદંત શું થશે? કટ. તો આર બીંગ કટ. મોર એન્ડ મોર ટ્રીઝ આર બીંગ કટ. પછી શું લેવાનું છે? વી થ્રી પછી બાય. પછી લે છે કરતા. તો કરતા છે વી છે. અહીંયા તે કરતાના સ્થાને છે, આપણે તેને લઈ જવાનું છે કર્મના સ્થાને. તો કર્મના સ્થાને જશે તો વિભક્તિમાં ફેરફાર થશે ને. તો અહીંયા વી કરતા છે, વીની કર્મ વિભક્તિ શું થશે? અસ થશે. શું થશે? અસ. તો કટ બાય અસ. થઈ ગઈ પેસિવ વાક્ય રચના બરાબર. મોર એન્ડ મોર ટ્રીઝ આર બીંગ કટ બાય અસ. અફર્મેટિવ થઈ. હવે આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરશું. તો નેગેટિવમાં આપણે નોટને ક્યાં મૂકી દેશું? આર અને બીંગની વચ્ચે. મોર એન્ડ મોર ટ્રીઝ આર નોટ બીંગ કટ બાય અસ. તો ચાલો લખી નાખીએ આપણે મોર એન્ડ મોર ટ્રીઝ આર નોટ બીંગ કટ બાય અસ. કઈ વાક્ય રચના થઈ ગઈ? આ નેગેટિવ બરાબર. મોર એન્ડ મોર ટ્રીઝ આર નોટ બીંગ કટ બાય અસ. તેના પછીનું એક્ઝામ્પલ જોઈએ. ધ મેસન ઇઝ બિલ્ડિંગ ધ હાઉસ. કડિયો ઘરને છે બિલ્ડ. બિલ્ડ એટલે શું થશે? બાંધવું, બાંધી રહ્યો છે બરાબર. તો હવે અહીંયા પણ આપણે કર્મ છે વોટથી પ્રશ્ન પૂછવાથી મળશે. તો વોટથી આપણે પ્રશ્ન પૂછીએ તો વોટ ઇઝ ધ મેસન બિલ્ડિંગ.
કડિયો શું બાંધી રહ્યો છે? તો શું બાંધી રહ્યો છે? ધ હાઉસ. તો ધ હાઉસ આપણે શું મળ્યું? કર્મ મળ્યું ને. હવે પેસી વાક્ય રચના કરશું તો ધ હાઉસ ને આપણે લેશું આગળ. તો પેલા અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ તો ધ હાઉસ. હવે કર્મને ધ્યાનમાં રાખીને મૂકશું, એમ ઇઝ આર, તો હાઉસની સાથે શું આવશે? ઇઝ એકવચન છે એટલા માટે, તો ધ હાઉસ ઇઝ. હવે મૂકશું બિંગ. હવે મૂકશું ક્રિયાપદનું ભૂતકૃત અંતનું રૂપ, તો બિલ્ડનું વી થ્રી થશે બિલ્ટ. શું થશે? બિલ્ડ. તો બીઈંગ બિલ્ટ બાય કોણ છે કરતા? ધમેશન. છેલ્લે પૂર્ણ વિરામ. પેશી વાક્ય રચના થઈ ગઈ, બરાબર. ધ હાઉસ ઇઝ બીંગ બિલ્ટ બાય ધ મેશન. આ સેન્ટેન્સમાં આપણે નેગેટિવ કરવું હોય તો નેગેટિવ શું થશે? ધ હાઉસ ઇઝ નોટ બીંગ બિલ્ટ બાય ધ મેશન. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ રીડિંગ અ નોવેલ. હું એક નોવેલ વાંચી રહી છું. તો વોટથી પ્રશ્ન પૂછવાથી આપણે કર્મ મેળવવું પડશે, બરાબર. આપણે જો કર્મ ન મળે તો એ સેન્ટેન્સનું આપણે એક્ટિવનું પેસિવ કરી શકીએ નહીં. આપણે પેસિવ કરવું હોય તો આપણી પાસે કર્મ હોવું જ જોઈએ. તો આપણે વોટથી પ્રશ્ન પૂછીએ, વોટ એમ આઈ રીડિંગ, હું શું વાંચી રહી છું? તો શું વાંચી રહી છું? અ નોવેલ. તો અ નોવેલ આપણે કર્મ મળશે ને. તો અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ તો પહેલાં લેશું કર્મ. કર્મ છે અ નોવેલ. હવે નોવેલ એક વચન છે, બહુવચન? એક વચન છે, એટલે તેની સાથે શું લેશું? ઇઝ. અ નોવેલ ઇઝ બીંગ. હવે લેવાનું છે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો રીડનું વી થ્રી રીડ જ થશે. વી વન, વી ટુ અને વી થ્રી સેમ જ છે. તો અ નોવેલ ઇઝ બીંગ રીડ બાય કર્તા કોણ છે? આઈ. કર્તાના સ્થાને છે, તે કર્મના સ્થાને જશે. કર્તા અને કર્મની સ્થાન બદલી થશે. તો આઈની કર્મ વિભક્તિ થશે મી. શું થશે? મી. તો આઈનું શું થઈ જશે? મી. રીડ બાય મી. નોવેલ ઇઝ બીંગ રીડ બાય મી. હવે આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરવું હોય તો નેગેટિવ શું થશે? અ નોવેલ ઇઝ નોટ બીંગ રીડ બાય મી. અ નોવેલ ઇઝ નોટ બીંગ રીડ બાય મી. અ નોવેલ ઇઝ નોટ બીંગ રીડ બાય મી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે તો એમાં છે, ધે આર ડુઈંગ માય વર્ક. શું એક્ઝામ્પલ છે? કે ધે આર ડુઈંગ માય વર્ક, તેઓ મારું કામ કરી રહ્યા છે, બરાબર. તો અહીંયા આપણે છે તે વોટથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળશે. આ એક્ટિવ વાક્ય રચના છે, આપણે કરવાની છે પેસિવ. તો પેસિવમાં આપણે વોટથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળે તો વોટ આર ધે ડુઈંગ, તેઓ શું કરી રહ્યા છે? તો શું કરી રહ્યા છે? માય વર્ક. તો માય વર્ક આપણે શું મળ્યું? કર્મ મળ્યું, બરાબર. હવે કર્મને આપણે લેશું આગળ. પહેલાં એક્ટિવ વાક્ય એક્ટિવમાંથી પેસિવ કરશું, પહેલાં અફર્મેટિવમાં ફેરવીએ. તો કર્મ છે માય વર્ક. માય વર્ક લખ્યું. હવે માય વર્કને ધ્યાનમાં રાખીને મૂકશું આપણે એમ ઇઝ આર. તો માય વર્ક એક વચન છે, એટલે શું મૂકશું? ઇઝ. માય વર્ક ઇઝ બીંગ. હવે મૂકશું ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો ક્રિયાપદ શું છે? ડુઈંગ,
બરાબર ડુ એટલે કરવું, આઈએનજી કરી રહ્યા છે, તો ડુ નું વી થ્રી થશે ડન, બીંગ ડન. બાય કરતા કોણ છે? ધ્યેય છે, તે કર્મના સ્થાને જશે, તો ધ્યેયની કર્મ વિભક્તિ શું થશે? ધેમ. તો અહીંયા શું થઈ જશે? બાય ધેમ. કઈ વાક્ય રચના થઈ? આ પેસિવ અફર્મેટિવ સેન્ટેન્સ. માય વર્ક ઇઝ બીંગ ડન બાય ધેમ. આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરવું હશે, તો નેગેટિવ શું થશે? માય વર્ક ઇઝ નોટ બીંગ ડન બાય ધેમ. માય વર્ક ઇઝ નોટ બીંગ ડન બાય ધેમ. આ પેસિવની નેગેટિવ થઈ ગઈ. માય વર્ક ઇઝ નોટ બીંગ ડન બાય ધેમ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. માય મધર ઇઝ બાઈંગ ન્યુ ડ્રેસ. મારા મમ્મી નવો ડ્રેસ ખરીદી રહ્યા છે. હવે આ થઈ એક્ટિવ વાક્ય રચના. આપણે કરવાની છે પેસિવ. પેસિવ આપણે વોટથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળશે, તો કર્મને આગળ લઈને આપણે સેન્ટેન્સ બનાવી શકશું. તો વોટથી અહીંયા પ્રશ્ન પૂછીએ, વોટ ઇઝ બાઈંગ માય મધર, મારા મમ્મી શું ખરીદી રહ્યા છે? તો શું ખરીદી રહ્યા છે? ન્યૂ ડ્રેસ. તો અહીંયા ન્યૂ ડ્રેસ આપણે છે તે શું મળશે? કર્મ મળશે ને. ન્યૂ ડ્રેસ શું મળશે? કર્મ. તો ન્યૂ ડ્રેસને આપણે આગળ લેશું. તો ન્યૂ ડ્રેસ હવે ન્યૂ ડ્રેસ એક જ ડ્રેસ છે, ડ્રેસીસ નથી, બરાબર? એક જ ડ્રેસની વાત કરવામાં આવી છે, એટલે શું લેશું? અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બીનું કયું રૂપ લેશું? ઇઝ. તો ન્યૂ ડ્રેસ ઇઝ બીંગ. હવે લેશું ક્રિયાપદનું ભૂતકૃતનનું રૂપ. તો ક્રિયાપદ છે બાય, બાયનું વી થ્રી શું થશે? બોટ. બીંગ બોટ બાય કરતા કોણ છે? માય મધર. આ થઈ ગયું પેસિવ. ન્યૂ ડ્રેસ ઇઝ બીંગ બોટ બાય માય મધર. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરીએ, તો ન્યૂ ડ્રેસ is not being bought by my mother. New dress is not being by my mother. એવી રીતે આપણે કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કોમલ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. કોમલ ઇંગ્લિશ શીખી રહી છે. તો વોટથી પ્રશ્ન પૂછવાથી આપણે કર્મ મળશે. તો વોટ ઇઝ કોમલ લર્નિંગ? કોમલ શું શીખી રહી છે? તો શું શીખી રહી છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ આપણે કર્મ મળ્યું, તો કર્મને આપણે લેશું આગળ. આ એક્ટિવ છે, આપણે ફેરવવાનું છે પેસિવમાં. તો કર્મ મળ્યું ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ એકવચન છે બહુવચન? એકવચન છે, એટલે લેશું ઇઝ. ઇંગ્લિશ ઇઝ બીંગ. હવે લર્નનું વી થ્રી થશે લર્ન, બીંગ લર્ન બાય કોણ શીખે છે? કોમલ. ઇંગ્લિશ ઇઝ બીંગ લર્ન બાય કોમલ. નેગેટિવ કરીએ તો નેગેટિવ શું થશે? ઇંગ્લિશ ઇઝ નોટ બીંગ લર્ન બાય કોમલ. ઇંગ્લિશ ઇઝ નોટ બીંગ લર્ન બાય કોમલ. તેના પછીનો સેન્ટેન્સ આપણે જોઈએ.
रमेश इज ईटिंग बनानास नाउ। रमेश अत्यारे बनानास खाई रह्यो छे, केळा खाई रह्यो छे। तो वोटथी प्रश्न पूछवाथी आपणे कर्म मळशे। वोट इज रमेश ईटिंग, रमेश शू खाई रह्यो छे, तो शू खाई रह्यो छे? बनानास। तो बनानास आपणे शू मळ्यु? कर्म मळ्यु। हवे कर्मने लेशुं आपणे आगळ अफर्मेटिव सेंटेन्समां, पेसिवमां फेरवशुं। तो आ વાક્ય રચના છે એક્ટિવ। આપણે પેસિવ રચના શીખી રહ્યા છીએ, એક્ટિવ આપણે આવડે છે બરાબર। તો પહેલા લેશું આપણે બનાનાસ। બનાનાસ હવે અહીંયા છે ટુ બી નું રૂપ આવ્યું ઇઝ, પરંતુ આપણે તો કર્મને ધ્યાનમાં રાખીને એમ ઇઝ આર મૂકશું, તો બનાનાસ બનાના નથી, પરંતુ એસ લાગ્યું એટલે બહુવચન છે ને, તો એમ ઇઝ આર માંથી શું મૂકશું? આર મૂકશું બરાબર। તો બનાનાસ આર બીંગ, હવે મૂકશું ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, તો શું થશે? ઈટન બાય કોણ છે કરતા? રમેશ। થઈ ગયું પેસિવ વોઇસ બરાબર। બનાનાઝ આર બીંગ ઈટન બાય રમેશ। નાવ નું આપણે છે તે શું રાખશું? નાવ જ રાખશું, યાદ રાખવાનું છે નાવનું છે, તે ધ્યાન કરી દેવાનું નથી। નાવનું ધ્યાન ક્યાં છે થાય છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થાય છે, એક્ટિવ પેસિવમાં છે, તે સમયદર્શક નિકટદર્શક શબ્દ હશે, તેમાં ફેરફાર કરવાનો થતો નથી। હવે આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરીએ, તો નેગેટિવ શું થશે? બનાના આર નોટ બીંગ eaten by Ramesh। Bananas are not being eaten by Ramesh બરાબર। તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો એક્ટિવનો પેસિવ કરી શકીએ। ફક્ત શું ધ્યાન રાખવાનું છે કે કર્મ, અને કર્મને ધ્યાનમાં રાખીને એમ ઇઝ આર મૂકશું। કર્મ તરીકે જો આઈ હોય તો એમ, કર્મ તરીકે હી સી ઇટ એક વચન હોય તો ઇઝ, અને કર્મ તરીકે વી યુ ધે બહુવચન હોય તો શું લેવાનું છે? આપણે આર છે તે લેવાનું છે, પ્લસ બીંગ, પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, પ્લસ બાય, પ્લસ કરતા, પ્લસ અન્ય શબ્દ। આવી રીતે આપણે એક્ટિવ પેસિવ કરી શકીએ। આજના હોમવર્કમાં તમારે આજે નવ એક્ઝામ્પલ છે તે આજે આપણે અહીંયા સુધી રાખશું।